હેલો બાલ દોસ્તો એજ્યુકે ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન નિઃ સ્વર્ધન પોથી પાઠ બે દિલ્હી સલ્તનત પાઠ બે ના સ્વર્ધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન નિસ્વાધ્યન પોથીનો પાઠ બે દિલ્હી સલ્તનતના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન નંબર એક નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખવાનો છે સવાલ નંબર એક કુતબુદ્દીન એબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે તેના જવાબ માટે ચાર કારણ છે સાચું કારણ થશે બી પોલો રમતમાં ઘોડા પરથી પડી જતા તેમનું મૃત્યુ થયું હતું જવાબ લખીશું બી સવાલ નંબર બે ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે જવાબ થશે સી ઇલ્તુતમિશને માનવામાં આવે છે સવાલ નંબર ત્રણ જલ્પને દિલ્હી સલ્તનત પર શાસન કરેલ વંશની યાદી તૈયાર કરાવી છે ગુલામ વંશ પછી કયો વંશ લખે તો સાચી યાદી બનશે જવાબ થશે એ ગુલામ વંશ પછી ખલજી વંશ લખવો જોઈએ સવાલ નંબર ચાર મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો જવાબ થશે ડી ઇબ્ન બતુતા હતો સવાલ નંબર પાંચ દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો જવાબ થશે બી બહલોલ લોદી હતો સવાલ નંબર છ તમે અજમેરમાં કુતબુદ્દીન એબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો જવાબ થશે બી ઢાઈ ઢાયદિનકા ઝોપડા જે અજમેરમાં આવેલી છે સવાલ નંબર સાત વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે હતી સી હરિહર અને બુક્કારાય કરી હતી આઠ આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખવામાં આવે છે સી કૃષ્ણદેવરાયને ઓળખવામાં આવે છે નવ વંશની કયા શાસકે પોતાની રાજધાની ગુલમર્ગથી બીડર ફેરવી હતી ડી મોહમ્મદ શાહ ત્રીજાએ ફેરવી હતી સવાલ નંબર 10 નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી જવાબ થશે ડી બડા ગુંબજ જે અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી પ્રશ્ન નંબર બે અ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એ કુતબુદ્દીન એબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ખાલિજગિયા ગાદીએ આવ્યો હતો ઇલ્તુતમીશ આવ્યો હતો સવાલ નંબર બે દિલ્હી સલ્તનતનો ખાલિજિયા શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો અલાઉદ્દીન ખલજી ત્રણ વંશનો સૌથી મહત્વકાંક્ષી શાસક ખાલિજગિયા હતો અલાઉદ્દીન ચાર ફિરોજ શાહ તુગલકના અવસાન પછી ખાલિજગિયા એ દિલ્હી પર આક્રમણ કર્યું તૈમુર લંગે પાંચ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક ખાલી જ હતો જવાબ થશે કૃષ્ણદેવ રાય હતો પ્રશ્ન નંબર બે બી મને ઓળખો એક હું દિલ્હીના ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક છું તો રજિયા સુલતાના બે મારી યોજનાઓ ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખાય મુહમ્મદ તુગલક ત્રણ હું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક છું ઇબ્રાહીમ લોદી ચાર હું હરિહર રાય અને બુક્કા ગુરુ છું સ્વામી વિદ્યારણ્ય ત્યારબાદ સી નીચેના દરેક વિધાનો ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન ખરું બનાવો એક ઇલ્તુતમિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી ખાલી જગ્યા કર્યું હતું દિલ્હી કે અજમેર તો અજમેર ઉપર છેકો મારીશું અને જવાબ થશે દિલ્હી બે દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી અમાત્ય કે વજીર કહેવાતો તો અમાત્ય ઉપર છેકો મારવાનો છે વજીર કહેવાતો હતો ત્રણ વિજયનગર ખાલજગ્યા નદીના કિનારે તુંગભદ્રા કે બ્રહ્મપુત્રા તો બ્રહ્મપુત્રા ઉપર ચેકો મારીશું તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે ચાર મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત થઈ કે કમજોર તો મજબૂત થઈ હતી તેથી કમજોર પર લીટો મારીશું પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો સવાલ નંબર એક સલ્તનત કાળમાં દિલ્હી સલ્તનત પર કયા પાંચ વંશોનું શાસન હતું સલ્તનત કાળમાં દિલ્હી પર ગુલામ વંશ વંશ ખલજી વંશ સૈયદ વંશ અને લોદી વંશનું શાસન હતું સવાલ નંબર બે કુતુબ મિનાર કયા સ્થળે આવેલો છે તે કેટલા માળનો બનેલો છે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે તે પાંચ માળનો બનેલો છે ત્રણ દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી સવાલ નંબર ચાર પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું સવાલ નંબર પાંચ સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતો હતો સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં સેનાપતિ વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ પત્રવ્યવહાર વિભાગ ગુપ્તચર વિભાગ જેવા વિભાગોનો સમાવેશ થતો હતો સવાલ નંબર છ વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વસાવવામાં આવ્યા હતા તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોઝાબાદ જોનપુર ફિરોઝપુર ફતેહાબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા હતા સવાલ નંબર સાત હરિહર રાય અને બુક્કારાય કયા વંશના શાસકો હતા હરિહર રાય અને બુક્કારાય સંગમ વંશના શાસકો હતા સવાલ નંબર આઠ કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે કયા નગરની સ્થાપના કરી હતી કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે નાગલપુર નગરની સ્થાપના કરી હતી સવાલ નંબર નવ વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલિકોટાના યુદ્ધમાં થયો હતો દસ બહામની સામ્રાજ્ય કયા કયા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયું હતું બહામની સામ્રાજ્ય બીજાપુર ગોલકોન્ડા બીડર અહમદનગર અને બરાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયું હતું પ્રશ્ન નંબર ત્રણ બી બંધ બેસતા જોડકાર રચો વિભાગ અની વિગતને વિભાગ બ સાથે જોડવાની છે એક ઇલ્તુતમિશ તેને આપણે સી રજિયા સુલતાના પિતા એની સાથે જોડીશું અલાઉદ્દીન ખલજી જવાબ થશે ઈ દાગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરી હતી મોહમ્મદ બિન તુગલક જવાબ થશે ડી ચેહલગાનનું વિસર્જન કર્યું હતું ચાર ઇબ્રાહિમ લોદી જવાબ થશે બી દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ગ્યાસુદ્દીન બલબાન જવાબ થશે એ દિલ્હીથી દોલતા બાદ રાજધાની ફેરવી હતી પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એક વઝીર કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વઝીર કહેવાતો હતો તે તંત્રનો વડો હતો બે ઇકતા કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો જેને ઇકતા કહેવામાં આવતો ઇકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો હતો પ્રશ્ન નંબર ચાર બી નીચેના વિધાનો માટે કારણ આપો એક ઇલ્તુત મિશે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી કારણ કે કારણ કે ઇલ્તુત મિશને પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર પદ માટે યોગ્ય ન લાગતા તેમણે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી હતી સવાલ નંબર બે વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની કારણ કે ઈસવીસન ઓગણીસો આડત્રીસથી નવ્વાણુંમાં તૈમોરલ લંગે ફિરોજ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ હતી સવાલ નંબર ત્રણ મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી કારણ કે મહમૂદ ગવા મોહમ્મદ શાહ ત્રીજાનો વઝીર હતો તેણે તંત્રને સક્ષમ બનાવ્યું હતું તેથી મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી સવાલ નંબર ચાર કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું કારણ કે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા જાન્યુઆરી પંદરસો પાસઠના તાલિકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોની બનેલી સંઘની સામે વિજયનગરનો પરાજય થયો અને વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું હતું પ્રશ્ન નંબર પાંચ એ ટૂંક નોંધ લખો રજિયા સુલતાના તેના જવાબમાં લખીશું રઝિયા સુલતાના ઇલ્તુતમિશની કાબેલ પુત્રી હતી ઇલ્તુતમિશના અવસાનના થોડા સમય પછી તે દિલ્હીની ગાદી આવી હતી રઝિયા દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌ મહિલા શાસક હતી એ સમયના ઇતિહાસકાર મીનાજ એ સિરાજે નોંધ્યું છે કે રઝિયા તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી આમ છતાં તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે સ્વીકારવામાં આવતી ન હતી રઝિયામાં કુશળ રાજકર્તા તરીકેના બધા ગુણો હતા તે નીડર અને શૂરવીર હતી તેણે સ્વબળે દિલ્હીના શાસનતંત્ર પર અંકુશ મેળવ્યો હતો એ સમયે દિલ્હીના દરબારમાં અમીર ઉમરાવોનું વર્ચસ્વ હતું સ્ત્રી શાસન કરે તે ઉમરાવોને અપમાનજનક લાગ્યું તેથી તેની વિરુદ્ધ બળવો કરી સત્તાલાલસુ ઉમરાવોને કારણે રજીયા સુલતાનના શાસનનો અંત આવ્યો હતો બે વિજયનગર સામ્રાજ્ય હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન તેરસો છત્રીસમાં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું પાછળથી તેમના સામ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા વિજયનગર સામ્રાજ્યમાં સેગમ વંશ વંશ તુલુ તુલુવંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું હરિહરરાય પ્રથમ અને બુક્કારાએ નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું વંશ પછી તુલુ વંશની સ્થાપના થઈ હતી ત્યારબાદ ત્રણ કૃષ્ણદેવરાય તેના જવાબમાં લખીશું કૃષ્ણદેવરાય તુલુપવંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો તેણે શાસન દરમિયાન ઘણા વિજયો મેળવ્યા તેણે રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી તેણે રાજ્યમાં કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો તેણે વિજયનગરની પાસે નાગલપુર નગર વસાવ્યું હતું તે નગરને અનેક પ્રકારની ઈમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા ચાર સલ્તનત કાળના સ્થાપત્યો એક સુલતાન કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવૈત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બનાવી હતી બે તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી ઇલ્તુતમિશે તે પૂર્ણ કર્યો હતો ત્રણ કુતબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી ચાર સુલતાન ઇલ્તુતમિશના સમયમાં હોજે શમ્મી શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ નામના સ્થાપતો બંધાવ્યા હતા પાંચ અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો કિલ્લો સિરીનગર અને હોજે ખાસ સ્થાપત્યો બંધાવ્યા હતા છ સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંદેલ ખાનનો ગુંબજ બડા ગુંબજ મોઠકી મસ્જિદ શિયાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યનું નિર્માણ થયું હતું પ્રશ્ન નંબર છ નીચે આપેલ ભારતના નકશામાં નીચે મુજબના મધ્યકાલીન સ્થળો દર્શાવવાના છે અહમદનગર દિલ્હી ગોલકોંડા અજમેર દોલતાબાદ તો અહીંયા દિલ્હી દર્શાવી શકાય અજમેર અહમદનગર દોલતાબાદ અને ગોલકોંડા આ રીતે તમે દર્શાવશો અહીંયા મેં નકશામાં દર્શાવેલું છે એ મુજબ તમે દર્શાવી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એક તમારા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરવાનું છે હું અમારા બોટાદ જિલ્લાની વાત લખું છું તમારે તમારા જિલ્લાની વાત લખવાની છે બોટાદ જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોમાં નીચે મુજબના સ્થળો આવે છે સાળંગપુર હનુમાનજી મંદિર સ્વામિનારાયણ મંદિર ગઢડા ભીમનાથ મહાદેવ મંદિર ભીમનાથ તમારા તમારા જિલ્લામાં આવેલા સ્થળોના નામ લખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલ ખાનામાં દિલ્હી સલ્તનતના પાંચેય વંશના સ્થાપક પ્રમુખ શાસકો અને અંતિમ શાસકોના નામ લખવાના છે અહીંયા ક્રમ છે સ્થાપક પ્રમુખ શાસકો અને અંતિમ શાસક દિલ્હીના પાંચેય વંશ ગુલામ વંશ ખલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોદી વંશ વિશે લખવાનું છે ગુલામ વંશના સ્થાપક છે શયાબુદ્દીન ઘોરી પ્રમુખ શાસકો કુતબુદ્દીન એબ્બક અને ઇલ્તુતમિશ અંતિમ શાસક ગ્યાસુદ્દીન ખલજી વંશમાં સ્થાપક જલાલુદ્દીન ખલજી પ્રમુખ શાસકમાં અલાઉદ્દીન ખલજી અને અંતિમ શાસક અલાઉદ્દીન ખલજી તુગલક વંશમાં સ્થાપક ગ્યાસુદ્દીન તુગલક પ્રમુખ શાસકમાં મોહમ્મદ બિન તુગલક અને અંતિમ શાસક ફિરોજ શાહ તુગલક સૈયદ વંશમાં સ્થાપક છે ખાન પ્રમુખ શાસક ખાન અંતિમ શાસક ખાન લોદી વંશમાં સ્થાપક બહલોલ લોદી પ્રમુખ શાસક બહલોલ લોદી અને અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી આવી રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કાળમાં લોક ઉપયોગી સ્થાપત્ય વિશે જણાવવાનું છે અહીંયા છે સ્થાપત્યનું નામ તેનો સમયગાળો કઈ રીતે લોક ઉપયોગી હતું તેનું ટૂંકમાં વર્ણન કરવાનું છે એક ઢાઈ દિનકા ઝોપડા અગિયારસો નવ્વાણુંમાં બનાવેલું છે તે બંદગી કરવા માટે ઉપયોગી હતું બીજું છે સીરીનો કિલ્લો તેરસો ત્રણમાં બનાવેલું છે વિદેશી આક્રમણખોરોથી બચવા માટે રહેવામાં ઉપયોગી હતું ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને મધ્યકાલીન સ્થાપત્યના નામ છુપાયેલા છે તે શોધીને લખવાના છે અહીંયા શાસકોની અંદર આપણે શોધીશું તો કુતબુદ્દીન એબક મહમ્મદ બિન તુગલક બહલોલ લોદી ઇલ્તુતમિશ અલાઉદ્દીન ખલજી અને રાય છે જ્યારે સ્થાપત્યમાં ઢાઈ ઝોપડા અલાઈ દરવાજો મોઠની મસ્જિદ કુતુબ મિનાર અને સીરી છે જે અહીંયા શોધીને તેના પરથી વર્તુળ કરેલા છે એ મુજબ તમે વર્તુળ કરી શકો છો અહીં આપણા બે ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ચેનલ પર જઈ ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના પ્લે લિસ્ટમાંથી જઈને મેળવી શકો છો અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા પ્લે લિસ્ટની લિંક પરથી પણ મેળવી શકો છો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો